કે તમે ક્યાં રહો છો અને કઈ જગ્યાએ રહો છો, તમે ગાવાનું શરૂ ક્યારે કર્યું, થાવ કોને કહેશો, કેટલા સોંગ તમે અત્યાર સુધી બનાવ્યા, કે તમારી સગાઈ ક્યારે છે? હાલો મિત્રો, તો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું સ્વાગત છે. તો આજે કહેવાય કે આપણે સિંગર પાસે એવા મીતાબેન ચૌહાણ પાસે આપણે પહોંચી ગયા છીએ અને એમની લાઈફ વિશે આપણે થોડું ઘણું જાણીશું અને થોડી ઘણી પોલ ખોલીશું એની, કે જે તમે કોમેન્ટો કરતા હોય પણ એના રિપ્લાય તો કઈ આપે નહીં. તો આપણે થોડું ઘણું આજે એ બધું પૂછવાનું છે. તમે જે કોમેન્ટો કરતા હોય અને હમણાં પોલ પર નાખો તો ઇન્સ્ટાગ્રામ ની અંદર, તો બધા આપણે સવાલ ટૂંકમાં આજે પૂછવાના છે અને બધા તમને સવાલના જવાબ અમે આપશું. તો પહેલો સવાલ કે તમે ક્યાં રહો છો અને કઈ જગ્યાએ રહો છો? હું ગુજરાતમાં ઘોઘા તાલુકામાં ત્રાંબક ગામમાં રહું છું અને ખાસ લાલજીભાઈ એ મારું કહેવાનું કે અત્યારે તમે મહુવાથી ઇન્ટરવ્યુ લેવા માટે પધાર્યા અને અત્યારમાં જે નવા મારા સોંગ રિલીઝ થઈ રહ્યા છે એ લોકોની ખૂબ ઘણી એવી ચાહના મને મળી રહી છે. તો એ બધા જ લોકોનો અને વ્લોગમાં જેટલા છે અને હાલમાં જે લોકો મને સપોર્ટ કરી રહ્યા છે, જો કે જેટલા પણ સોંગ મારા રિલીઝ થયા છે એ બધા સોંગમાં તમને મને ખૂબ જ ચાહના આપી છે, જેનું હું તમને થેન્ક યુ નહોતી કહી શકતી કે નો કોઈના રિપ્લાય કર્યા માટે. જેટલી મને ચાહના આપી છે, જેટલો મને સપોર્ટ કર્યો છે, નાના વ્યક્તિથી વડીલ વ્યક્તિ, કોઈ મોટી એજના વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ જેણે પણ મને સપોર્ટ કર્યો છે એમનો હું અત્યારે દિલથી આભાર માનું છું કે તમે બધાએ મને એટલો સપોર્ટ કર્યો છે અને મારા કોઈ પણ ગીતને તમે આટલી ચાહના આપી છે અને આવો ને આવો સપોર્ટ કરતા રહો એવી આશા રાખું છું. તો બીજો શરૂઆત આપણે બીજા સવાલથી કરીએ કે તમે ગાવાનું શરૂ ક્યારે કર્યું? લાલજીભાઈ, મેં ગાવાનું શરૂઆત તો નાની હતી ત્યારથી જ કરી હતી, પણ એવું માનવું હતું, હું ગામડામાંથી બિલોંગ કરું છું, ગામડામાંથી આવું છું, એટલે એવું કેવું હતું કે પહેલા ભણી લે, નોકરી કરી લે અને પછી સિંગિંગ ક્ષેત્રમાં આગળ વધતું. તો શરૂઆતમાં હું નાની હતી ત્યારે ગાતી, પણ સ્કૂલમાં ગાતી હતી, પણ છેલ્લા 2 વર્ષથી મેં ગાવાનું શરૂ કર્યું છે અને પ્રોગ્રામ લેવાનું અને આ કારકિર્દી મેં છેલ્લા 2 વર્ષથી શરૂ કરી છે. તો ખાસ મિત્રો, આપણે ઇન્ટરવ્યુ તો ચાલુ થતા થઈ છે પણ સાથે સાથે આપણે મીતાબેન માટે સરસ મજાની ગિફ્ટ પણ લાવ્યા છીએ. તમે હજી તો ઇન્ટરવ્યુ ની વચ્ચે ગમે ત્યારે અમે ઓપન કરીશું ગિફ્ટ ને, તો વિડીયો ના એન સુધી બિના રહે તો ગમે ત્યારે ઓપન કરીશું અને નક્કી નહીં, એટલે સ્કીપ ન કરતા વિડીયો ને શું છે તમારે જવું હોય તો, એટલે વિડીયો સ્કીપ ન કરતા આપણે ઇન્ટરવ્યુ કન્ટિન્યુ રાખીએ. તો આ ફિલ્ડ માં આવવા માટે તમે ઘણો બધો સંઘર્ષ કર્યો હશે, તો ક્યારથી એ સંઘર્ષ શરૂ કર્યો અને તમે આ ફિલ્ડ માં આવવા સુધી તમે કેટલી સુધી મહેનત કરી છે? તો શરૂઆત થી તો બધાનું એવું કેવું હતું મારા ફેમિલી માંથી કે નોકરી લેવી જરૂરી છે, માટે મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને એક બાસ્કેટબોલ પ્લેયર જેમાં મેં 7 નેશનલ કરેલી છે અને 32 થી 40 જેવી મને ટ્રોફી મળેલી છે, સર્ટિફિકેટ કદાચ 150 કરતા પણ વધારે મળેલા છે, ડિસ્ટ્રિક્ટ લેવલના, સ્ટેટ લેવલ, નેશનલ લેવલ સુધીના, અને જામનગર જીએમ પટેલ કન્યા વિદ્યાલયમાં પણ મેં ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં બાસ્કેટબોલ કોચ તરીકેની 2 વર્ષની ફરજ બજાવેલી છે અને હાલમાં નેમી શરણીય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભાવનગરમાં હું નોકરી પણ કરી રહી છું અને સાથે સાથે આ સિંગિંગની લાઇનમાં પણ મારું મ્યુઝિકની અંદર પણ સારું એવું કામ કરી રહી છું. તો અત્યાર સુધીમાં તમે ઘણા બધા સોંગ બનાવ્યા છે પણ એનો કઈ નક્કી નથી ફિક્સ કેટલા સોંગ બનાવ્યા એમ, તો છાવકોને કહેશો કેટલા સોંગ તમે અત્યાર સુધી બનાવ્યા છે? અત્યાર સુધીમાં મેં 70 કરતા પણ વધારે સોંગ મારા જે રિલીઝ થઈ ચૂક્યા છે અને હજી આવનારા સમયમાં તમારા બધાના સપોર્ટથી અને તમારી બધાની ચાહનાથી ઘણા એવા સોંગ છે જેનું હજી શૂટિંગ કામ બાકી છે, રેકોર્ડિંગ થઈ ગયેલા પડ્યા છે અને ઘણા એવા સોંગ છે જે રેકોર્ડિંગ કરવાના પણ બાકી છે અને ઘણાના આવી રીતે કોલ આવતા રહે છે, પણ અમારા ફ્રી સમયમાં અમે આ કામ કરીએ છીએ અને 70 કરતા પણ વધારે સોંગ રિલીઝ થયેલા છે ભાઈ. તો સોંગ તો વાત સાઈડમાં રહી પણ ઘણા બધાની કોમેન્ટો એવી આવે છે મીતાબેન કે તમારી સગાઈ ક્યારે છે, તો એની વિશે થોડાક 2 શબ્દો કહો, તમારી સગાઈ ક્યારે કરવાની છે? હવે સગાઈમાં તો એવું છે ભાઈ કે અત્યારે મમ્મી પપ્પા ફેમિલી જયારે વિચારે ત્યારે સગાઈ કરી નાખશું. તો ઘણા બધા તમે કીધું 70+ તમે સોંગ બનાવ્યા છે, તો એમાં સૌથી હાઈલાઈટ અને તમારું ફેવરિટ સોંગ કયું છે? સૌથી શરૂઆતમાં તો મોગલમાના, ખોડિયારમાનું સોંગ, આવા મેં ઘણા સોંગ ઘણા માતાજીના બનાવેલા છે, પણ
વાલમ ની યાદ માં ઢીંગલી આ સોંગ ની ચાહના મને ખુબ જ મળી છે. જે સોંગ પણ મેં જાતે જ લખેલું છે એટલે આ સોંગ મારું ફેવરિટ બની ગયું છે. અને વાલમ શબ્દ અને ઢીંગલી આ બે સોંગ થી આ બે શબ્દ થી હું વધારે હાઇલાઇટ થઈ છું. તો અમારા દર્શકો એક બે કડી સંભળાવી જો હાલો હવે તો હારો તો તમારી ફરમાઈશ છે. તો વાલમ ની યાદ માં ઢીંગલી બી લેવું હોય ત્યારે ઓ વાલમ તારી યાદ માં હું રાહ જોઈને બેઠી રહે હે તારી યાદ ને સતાવે તારા રા વિચારો સતાવે મળું હારી ગયો મમ્મી પપ્પા છે, ભાઈ છે, બે ભાઈ છે, ચાર બહેનો છીએ. મોટા ભાઈ ના મેરેજ થઈ ગયેલા છે, ત્રણેય બહેનો ના પણ મેરેજ થઈ ગયેલા છે. અને મોટા ભાઈ નો સપોર્ટ તો ખુબ જ વધારે મળે છે, આખી ફેમિલી નો જ સપોર્ટ મળે છે. જેના કારણે અત્યારે કઈ પણ જગ્યાએ જવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી થતું. મોટો ભાઈ સાથે આવતો હોય અથવા નાનો ભાઈ સાથે આવતો હોય છે. અને આ સિંગિંગ વસ્તુ એવી છે કે જે મને ગાવાનું છે એ વારસામાં જ મળેલું છે. મારા મમ્મી પણ ગાય છે સત્સંગ, અને પપ્પા પણ સારી એવી સંતવાણી કરે છે. અને આખું ઘર એમ કહું ને કે બધા જ ફેમિલી મેમ્બરોને મ્યુઝિકમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. તો બધા ફેમિલી મેમ્બર ની મ્યુઝિક ની અંદર તો ઇન્ટરેસ્ટ છે. તમારી મંથલી ઇન્કમ કેટલી છે કહી ગયો તો ખબર પડે કઈ? મંથલી ઇન્કમ તો ભાઈ હું એવું ફિક્સ ના કહી શકું, પણ જેટલું આપણે કરીએ છીએ એ પ્રમાણે અમને સારી એવી ઇન્કમ મળી રહે છે. મીતાબેન, ઘણા બધા સોંગ ની અંદર અથવા ઘણા બધા ક્ષેત્ર ની અંદર તમે કામ કર્યું, અને સૌથી વધારે તમને સપોર્ટ પબ્લિક નો મળ્યો સોંગ ની અંદર. હા, તો પણ તમારો ખરેખર રસ એમાં છે? મારો ખરેખર રસ તો મને સોંગ ગાવા તો આમ કહેવાય ને કે લોહીમાં છે, એટલે ગાવાની વસ્તુ તો એવી છે મને બહુ જ ગમે છે. પણ સાથે સાથે મને બાસ્કેટબોલ એ પણ એમ કહું કે આમ મારા શરીરનો અડધો પાર્ટ છે તો ચાલે, કેમ કે બાસ્કેટબોલ પણ મને ખૂબ જ ગમે છે. એટલે બાસ્કેટબોલમાં હું કોચ છું નેમિશરણીય સ્કૂલમાં, એટલે એ જોબ પણ હું મુકતી નથી. અને સિંગિંગ પણ બહુ મારો રસનો વિષય છે, એટલે બાસ્કેટબોલ અને મ્યુઝિક આ બંને વસ્તુ મને એટલો જ ઇન્ટરેસ્ટ છે. હા, તો મીતાબેને કીધું કે હમણાં ઘણા બધા એને ચેમ્પિયનમાં પણ ઓલું કરેલું છે અને ઘણા બધા મેડલ પણ જીતેલા છે. તમને સ્ક્રીન ઉપર દેખાતા છે બધા એને મેડલ લીધેલા છે અને ઘણી બધી ટ્રોફીઓ પણ હાંસિલ કરેલી છે. અને એ પણ તમને કહેવાનું કે તમે કોઈ જગ્યાએ અત્યારે હાલની અંદર જાઓ અને તમારા ચાહકો તમને મળી જાય તો તમને કેવું ફીલ થાય? મારા ચાહકો હું કઈ જગ્યાએ જાઉં ને મારા ચાહકો મને મળે તો એમને મળવાનો મને આનંદ હોય છે. અને આમ કહેવાય ને કે ફિલિંગ સારી આવે છે કે મારા ચાહક પણ કોઈ છે જે મને મળવા માટે આવે છે, મને સાંભળવા માટે આવે છે. જો એને સાંભળવું ગમતું હશે તો જ બેઠા હોય ને. એટલે આમ જ્યારે પ્રોગ્રામ શરૂ કરું અને ગાતી હોઉં ને ત્યારે પણ એમ કહું કે મને જેટલા લોકો પણ સાંભળે છે એ બધાના ચરણોમાં મારા વંદન છે. અને આમ સારી એવી ફિલિંગ આવે છે ને મને ખૂબ જ ગમે છે કે મારા ચાહકો મને મળે છે. જેમ કે અત્યારે તમે પણ એક મારા ચાહક બનીને મહુવાથી છેક મને મળવા માટે મારા ઘર સુધી આવ્યા છો, એટલે તમારો પણ હું ખૂબ આભાર માનું છું લાલજીભાઈ. મીતાબેન, અત્યારના જે બીજા નવા નવા સિંગર છે, તમે ઘણા બધા લાઈન ની અંદર આવી રહ્યા છે અને આ લાઈન માં આવવા માંગે છે, તો એ નવા સિંગરોને તમે શું મેસેજ આપવા માંગશો? નવા સિંગરોને મારો એટલો જ મેસેજ છે કે હું પણ આજે સિંગિંગ શીખું છું, જેટલું શીખવી એટલું ઓછું છે. આ સંગીત શબ્દ એવું છે કે દરિયો છે, જેટલું તમે લ્યો એટલું ઓછું છે. માટે નવા સિંગરોને મારો એટલો ઉપદેશ છે કે તમે જે સારા એવા કલાકારો અત્યારે ઘણા છે, જેમ કે કીર્તિદાનભાઈ છે, ગીતાબેન રબારી છે, કિંજલબેન દવે છે, આ ઘણા બધા સારા એવા કલાકારો છે. અને ઘણા એવા સારા કલાકારોને આપણે સાંભળ્યા પણ નહીં હોય, તો આ બધા જ કલાકારોને બને એટલા તમે સાંભળો અને એમાંથી કંઈક આપ તમારા જીવનમાં ઉતારો અને બને એટલો રિયાઝ કરો. અને તમારો જે ગમતો વિષય છે, સંગીત છે, કોઈ પણ તમારો રસનો વિષય છે, એમાં તમે આગળ વધો. મિત્રોબેન, હજી તમને કોઈ પણ એક સોંગ તમને જે મજા આવે એક વખત હવે ગાઈ નાખો. તમે જો ગાવાનું થયું તો મને ગમતું એવું ભજન લેવું હોય ત્યારે પેલું નામ પરમેશ્વર જેણે જગ માંડો પરમેશ્વર
કાલુ પૂર ના રાજા પિયુત મે મોડા કે માવ્યા કેડે કતારી અલમેલી લાડી મે હાલાર શેર જ્ઞાતા અભી કેડે કતારી અલમેલી લાડી મે હાલાર શેર જ્ઞાતા અવાલાર શેર નાથી લઈન લાડી તારે મોલાવ્યા. તો મિત્રો આવા વિડીયો તમને અમારી ચેનલ માં જોવા મળે તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો આવા નવા વિડીયો જોવા માટે. ઓ મન લાડ લડાવે મારી રાજા મે લડી મન લાડ લડાવે મારી રાજા મે લડી મે તો રામ નાથી જોયા મારો રામ મે લડી મે તો રામ નાથી જોયા મારો રામ મેલડી જય મેલડી. રણુ જાનારા માં પીર્ત મારા હાથમાં છે તીર રણુ જાનારા માં પીર્ત મારા હાથમાં છે તીર ને જધારી તમારા નામ તણી બલિહારી તમારા નામ તણી બલિહારી. તો મિત્રબેન તમારા માટે એક સરસ મજાનું ગિફ્ટ લાવ્યા છે. હું ઈચ્છું છું કે તમે બધા પબ્લિક ની સામે અત્યારે ખોલો ગિફ્ટ. વાહ લાલજીભાઈ વાહ, હું વાત છે. તો ખાસ તો મારા ભાઈબંધ પાસે ડ્રો કરાવ્યું છે, કૌશિક નામ છે એનું. મને તો કઈ આવડતું નહીં દોરતા. ભાઈ તમે લાવ્યા ઈ મારા માટે બહુ છે અને મને પણ આમ એવું છે કે હું ડ્રો કરીને લાવ્યા છો. તમે તો તમારે જોવું હોય તો વ્લોગ માં બના રહેજો. તો મિત્રો શું હશે ગિફ્ટ માં તમે અંદાજ લગાવો. તો લાલજીભાઈ હું લાવ્યા કયો ને એ તમે ગેસ કરો. પેલા શું હશે ગેસ કરો, જોઈએ. પેલા કમેન્ટ કરી દેજો કે શું છે આની અંદર. હા જલ્દી જલ્દી કમેન્ટ કરો. પેલા જલ્દી જલ્દી પેલા કમેન્ટ કરજો. તમે સરસ મજાની કઈક ફ્રેમ છે એવું લાગે છે મને. ઓહો હું વાત છે. એક અમે સોંગ શૂટિંગ કર્યું હતું એમાં કપડા ને એવું પહેર્યું હતું. તમારે જોવો છે તો બતાવો. જોવો સરસ મજાનો ફોટો ડ્રો કરીને લાવ્યા છે મારા માટે સ્પેશિયલ. તો કેવો લાગ્યો તમને? મને ખૂબ ગમ્યો. આ રીતની ફ્રેમ વાળો ફોટો મને લાલજીભાઈ તમે પહેલો આપ્યો છે. જો કે ગિફ્ટ તો અવારનવાર આવતા હોય પણ જાત મહેનત ની બનાવેલી ગિફ્ટ હોય ને એનું કઈ કામ અલગ અલગ જ હોય. કે ગિફ્ટ નું મહત્વ નથી પણ મને દેવા માટે તમે કેટલો ટાઈમ આપ્યો છે. જો કે અત્યારના જનરેશન પ્રમાણે કોઈની પાસે 5 મિનિટ નો પણ ટાઈમ નથી. એના બદલે આ ડ્રો કરવામાં કેટલો ટાઈમ લાગે તો જો તમને લોકોને ખબર જ હશે. આપણે સામાન્ય સીધી લીટી કરવી હોય તો એના માટે પણ સ્કેલ વગર નથી થતી, માટે આ ડ્રો તમે જોઈ શકો છો. તો બસ આપણું હવે ઇન્ટરવ્યુ અહીંયા પૂરું કરી અને તમારા જો કઈ સવાલ હોય તમારા મનમાં કે જે અમારે ઇન્ટરવ્યુ માં કવર કરવાના બાકી રહી ગયા હોય તો કોમેન્ટ ની અંદર જરૂર લખી નાખજો. તો જો બની શકે તો કોમેન્ટ ની અંદર તમને રિપ્લાય આપી દે, અથવા જો વધારે હશે તો ફરીવાર આપણે મળીશું મિતાબેન ને અને ફરીવાર તમારા સવાલોને આપણે એકત્રિત કરીશું બરોબર. તો વિડીયો ગમી ગયો હોય તો ચેનલ ઉપર પહેલી વાર આવે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા કલાકાર અથવા આવા નવા નવા ઇન્ટરવ્યુ ને નવા નવા વિડીયો તમને આ ચેનલમાં હું તમારા સુધી પહોંચાડતો રહું છું. તો મિતાબેન શું કહેશો અમારી ચેનલ વિશે? જો કે લાલજીભાઈ મોવાથી આવ્યા છે અને એમને વારે મારા અવારનવાર મુલાકાત થતી હોય છે મોવા સાઈડ ના પ્રોગ્રામ માં અને અવારનવાર ભાઈ ને મળીને મને ખૂબ જ આનંદ થાય. માટે લાલજીભાઈ મારા નાના ભાઈ સમાન જ છે, માટે હું તો એને ફૂલ સપોર્ટ કરીશ. પણ તમારી પાસે પણ એવી આશા રાખું કે લાલજીભાઈ ની ચેનલ ખૂબ નાની એવી છે, એમને સપોર્ટ કરો અને આવા અવનવા કલાકારો ને ઇન્ટરવ્યુ લાવે, કઈ ને કઈક નવું માર્કેટ માં લાવે, સંશોધન કરતા રહે. માટે આ ચેનલ ને તમે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને હા લાલજી શિયર વ્લોગ્સ આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળીએ છીએ નવા વિડીયો ની સાથે. ત્યાં સુધી બાય બાય.